સંતરામપુર તાલુકાના છેવાડાના ગામડાઓમાં કોઈ પણ ભોગે વિકાસ થયેલો જોવા મળતો નથી, ત્યારે ટીમ બે પ્રાથમિક શાળામાં મતદાન બૂથ તાત્કાલિક ફાળવવામાં નહીં આવે તો આવનારી 2019 લોકસભાની ચૂંટણી બહિષ્કારની ચીમકી ગ્રામજનોએ ઉચ્ચારી હતી. મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના છેવાડાના ગામડાઓમાં કોઈ પણ ભોગે વિકાસ થયેલો જોવા મળતો નથી. લાખો કરોડ રૂપિયાની ગ્રાન્ટ સરકારના વિવિધ વિભાગોમાં કાગળ ઉપર જ ફરી ફરીને થાકી જાય છે, પરંતુ અધિકારીઓ કર્મચારીઓ દલાલના કારણે હાલમાં સંતરામપુર તાલુકાના છેવાડાના ગામડામાં લોકોના ઘરો સુધી સરકારની યોજનાઓના લાભ પહોંચતા નથી. જ્યારે અમારા ટીમલા નંબર 1 કોઈ મતદાન થતું નથી, ત્યાં 2 કિલોમીટર જઈ અને 1 કિલોમીટર ચાલવું પડે છે, 3 કિલોમીટર ચાલવા પડે છે, તો અહીંયા ટીમલા 2 બૂથ ફળવાય તો મતદાન કરવા સામેલ છીએ, બૂથ ના ફળવાય તો મતદાન કરવા સામેલ નથી. આ ચૂંટણીનો બહિષ્કાર થશે, કોઈ કામ થતું છે, પટેલ પડિયા નંબર 2 કોઈ કામ આવતું નથી. જો વાત કરવામાં આવે મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં આવેલા છેવાડાના ગામડાના લોકોને આઝાદી મળ્યાના 70 વર્ષ થઈ ગયા છતાં હજુ સુધી તેમને મતદાન આપવા માટેનું મતદાન મથક ફાળવવામાં આવ્યું નથી. ટીમલા 2 ગામના લોકો દ્વારા સંતરામપુર ખાતે આવેલા મામલતદાર કચેરી અને ચૂંટણી અધિકારીને રજૂઆત કરવા છતાં મતદાન મથક ફાળવવામાં આવ્યું નથી, જેને લઈને આ ટીમલા ગામના લોકો રોષે ભરાયા છે. ગામ લોકોની રજૂઆત છે કે આઝાદી મળ્યાને 70 વર્ષ જેટલો સમય આવ્યો છતાં પકડાના ડેમના પાણીની વચ્ચે રહેતા હોય અમારે મતદાન કરવા માટે ટીમલા 1 ગામની બોટમાં બેસીને પરિવાર સાથે 2 કિલોમીટર જેટલું અંતર કાપીને બોટમાં બેસીને જાનના જોખમે મતદાન કરવા માટે જવું પડતું હોય છે. એક વ્યક્તિ દીઠ 300 રૂપિયા જેટલો ખર્ચ પાન ભોગવવો પડે છે, જેના કારણે અમારા ગામના 200 થી 250 જેટલા મતદારો આવીને આવનારી લોકસભાની ચૂંટણીમાં આ વખતે અમારી માંગણી સંતોષવામાં નહીં આવે તો તમામ ગ્રામજનો આવનારી લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ. અમારી માંગણી એ છે કે અમારે આટલા આઝાદી થયા પછી આટલા વર્ષોથી સામે ટીમલા 2 મતદાન મથકમાં જવું પડે 2-3 કિલોમીટર ફાળવીને, અને અમે નાવડી ઓડીમાં જઈએ છીએ, પોતાના ખર્ચે જઈએ છે, અને જે અમારી માંગણી આ પટેલ ફળી આ 2 સ્કૂલમાં મતદાન મથક થાય છે, અને જો આવનારી ચૂંટણીમાં અમારું બૂથ ના ફળવાય તો અમે ચૂંટણીનો બહિષ્કાર કરીશું, મત આપવા માટે તૈયાર નથી. અમારી માંગણી એ છે કે કડાણા ડેમ બંધાયો ત્યારથી અમારે 2-2.5 કિલોમીટર પાણી મતદાન કરવા માટે જવું પડે છે, નાવડા હોડીમાં બેસીની. એના માટે મામલતદારમાં અમે 2 વખત રજૂઆત કરેલી છે, ધારાસભ્યના લેટર પર રજૂઆત કરવામાં આવી છે, પણ તપાસ કરીએ તારે કે તમારું થઈ જશે એવું એવી એવી વાતો કરી ખાય, ઓફિસમાં જઈને એવા એવા જવાબો કરવામાં આવે, અને અમારી નિશાળનું ટીમલા પટેલ ફળિયામાં ચકાસણી બી થઈ ગયેલી છે અને થઈ જશે એવી જ વાતો કરી ખાય. આજ દિન સુધી અમને આમ જ અમને ગોળ ગોળ ફેરવવાની વાત કરે છે, એટલે અમારે બૂથની જરૂર છે, અને બૂથ જો ફાળવવામાં નહીં આવે તો અમે મતદાન કરવા માટે તૈયાર જ નથી. આવનારી ચૂંટણીમાં શું કરવાનું? આવનારી ચૂંટણીમાં બહિષ્કાર કરવાના મતદાનનું, અમે બૂથ ના મળે તો. અમારી માંગે પૂરી કરો, અમને મતદાન મથક આપો, બૂથ નહીં તો વોટ નહીં, એવા ગગનચુંબી નારા બોલાવી સૂત્રોચ્ચાર કર્યો હતો. ટીમલા 2 ગામના આગેવાન એવા કાળુભાઈ ચતુરભાઈ ડામોર, પિંડુભાઈ ડામોર સ્થિત ખૂબ જ મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી અને માંગણી કરી હતી કે ટીમલા 2 પટેલ ફળિયામાં અમે મતદાન કરીશું નહીં, જેની નોંધ સરકાર લે તેવી ચીમકી પણ ગામ લોકોએ ઉચ્ચારી છે. અમે આઝાદી પછી મતદાન કરવા માટે સામે ગામે 3 કિલોમીટર પાણી કાપીને નાવડામાં જઈએ છીએ. શું માંગણી છે તમારી? અમારી માંગણી એ જ છે કે અમારે મતદાન મથક અહીં અમારા ગામમાં જોઈએ છે, ટીમલા 2. તમે રજૂઆતો કરેલી છે? અમે કેટલી રજૂઆતો કરી છે, લેખિત મૌખિક બધી અમે રજૂઆતો, ત્યાર પછી અહીં કશું થયું નથી. હવે તમારું સરકારને શું કહેવું છે? તો અમારી માંગણી એ જ છે કે અમે અહીં બૂથ આપી દે, બૂથ આપો નહીં તો મતદાન અમે કરવાના, બૂથ આપે તો અહીં મતદાન થશે, બાકી ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ અમે. અમીન કોઠારી સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ સંતરામપુર.